नंबर वन एल फोर लव नो, नंबर टू लाइफ नी स्पेलिंग एल पची शू आवे यस आई इज इक्वल टू तमारी लाइफ नी अत्यार नी लाइफ नी बात करूँ तमारो एल लव माटे छे आई आई इज इक्वल टू आइडल यस स्वाव सूतेला स्वाव गयेला स्वाव मर्दाल ઘણાને તો બેકબોન જ ન હોય એવા આમ લપડી પડેલા હોય. સાચું બોલો, જેવા અહીંથી ઘરે જશો એટલે પહેલા ક્યાં પડવાના? બેડ પર જ લાંબા. જાણે આજે અઠમ નું પચકાર લઈને ગયો હોય. 1.5 કલાક તમે બેસી ન શકો સગણા. જો બોલો ભાઈ, ક્યાં ગયો વિડીયોગ્રાફર? એ શું કરે તું? હું બતાવું છું ત્યાં ફેરવતો રે. એ મોબાઈલમાં પડ્યો છે. વર્તમાન કાળનો સૌથી મોટામાં મોટો અભિશાપ હોય તો આળસ છે. ક્યારેક મને એમ કહેવાનું મન થાય છે કે તમારી નસની અંદર લોહી નથી દોડતું, તમારી નસની અંદર આળસ દોડે છે. કાં સોફા પર, કાં બેડ પર, આમ સવારે ઉઠે તો જાણે એમ લાગે કે કોઈએ મારી મારીને એને બેઠો કર્યો છે. 8-8 કલાક સૂતા પછી પણ તમને સ્ફૂર્તિ ના હોય, યાદ રાખજો, ઇતિહાસ આવા મર્દાલોના નથી લખાતા. ઇતિહાસ તો જે લોકો કુછ કરકે જાતા હોય ઉસકા લિખા જાતા હૈ. જે જીવતા હોવા છતાં મરેલા જેવા હોય એના હું ઇતિહાસ લખાય? જે મરી ગયા પછી પણ જીવતા હોય એના ઇતિહાસ લખાય? યું તો જીને કે લીએ લોગ જીયા કરતે હૈ, લાભ જીવન કા નહીં ફિર ભી જીયા કરતે હૈ, મૃત્યુ કે પહેલે મરતે હૈ હજારો, લેકિન જિંદગી ઉનકી હૈ જો મર કે જીયા. તમે તાળી વગાડો એમાં મારું ખૂન ગરમ થાય, તમારું કઈ નથી થતું. તમે એવું કઈ કામ કરો, તમારા મા બાપ કમસે કમ એટલું તો ના બોલે કે હા વારસુ નો પીર છે. જ્યારે પૂછો ત્યારે છોકરા સાવ કાંઈ કરવા જેવી નથી, વાત કરવા જેવી નથી. આવું જ જો તમારા મા બાપ કહેતા હોય, આળસ ક્યાંથી લઈને આવ્યા છો એ જ ખબર નથી. અમને એક પંડિતજી ભણાવતા હતા, દીક્ષા લીધા પછી અમે પંડિતજી પાસે ભણીએ ને, એમાં એક પંડિતજી હતા, બ્રાહ્મણ પંડિત હતા. અમારા ગુરુ ભગવાન ક્યારેક પૂછવા આવે, એ તમારા સ્ટુડન્ટ બધા કેમ છે, અમને પ્રભુ કહીને બોલાવે. પ્રભુ માં બુદ્ધિ તો બહુ છે પણ આળસ 4 ગણી છે. મારે એ જ કેવું છે, બુદ્ધિ ચિકાર છે છતાં પણ તમારી આળસ તમને ક્યાંય આગળ આવવા નથી દેતી. 25ની ઉંમરે આળસ, 20 અને 25ની ઉંમરે તો આમ હણહણતા ઘોડા જેવા હોવા જોઈએ, તેજીલા તોખાર જેવા હોવા જોઈએ એની જગ્યાએ. ક્યોંકિ લાઈફ કા દૂસરા ફંડા આઈ ઇઝ ઇક્વલ ટુ આઈડલ બના. ઓકે, નંબર 3 એલ આઈ પછી શું આવે બોલો? એફ કા મીનિંગ ક્યા હૈ? તુમ્હારી લાઈફ કી બાત કરાઓ, મેરી લાઈફ કી બાત મત કરના. ફન, યસ વેરી ગુડ, એને હું પછી લઉં છું. ફન કરતા ફાઈટ બોલ ને, યસ ફાઈટ, મારા મારી બસ આ ધંધો. જરા કોકે તારું સ્કૂટર આમ કર નાખું, ફાઈટ. મા બાપ સાથે ફાઈટ, જ્યાં જુઓ ત્યાં બસ તમારે તમારી શક્તિ અહીંયા જ બતાવવાની છે. કરો છો કે નથી કરતા મા બાપની સામે ઝઘડા? બોલો છો કે નથી બોલતા? માથું ઉચકીને તમે તમારા મા બાપની સામે બોલો છો, કારણ કે તમે એમ જ માનો છો મા બાપ એટલે વળી શું છે, એટલે દબાઈને રહેવાનું. નહીં, આપણે કોઈ જો ચાહીએ વો માંગ લેને કા. જિંદગીમાં તમારા મા બાપ કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે તમને ના પાડતા હોય ને તો સમજો કે એની પાછળ કોઈક રહસ્ય છે. કોઈ મા બાપ ક્યારે એવા ના હોય કે મારા દીકરા અને દીકરીને હું દુઃખી કરું. તમને કોઈ વસ્તુ જોઈએ છે, તમારા મા બાપ નથી અપાવી શકતા, એ તમારે સીધું જ 303 જાઓ, મારે બોલવું નથી, મારે આજે ખાવું નથી, પોતાના બેડરૂમમાં જઈ દરવાજો બંધ કરીને સૂઈ જવાનું.
કલાકો સુધી માં બિચારી વોટ્સએપ પર સોરી બેટા સોરી હવે નહીં કરું. અમારે ત્યાં કોઈ શિષ્ય પોતાના ગુરુને શિષ્યના પગે પડાવે, મિચ્છામી દુકડમ મગાવે, એ શિષ્ય ભારે કર્મી કહેવાય. તમારે ત્યાં તમે દીકરા દીકરીઓ થઈ તમારા મા બાપ જો તમને સોરી કહેતા હોય, તમારા જેવા ભારે કર્મી બીજા કોઈ નથી. સોરી તમારે કહેવાનું કે તમારા મા બાપે કહેવાનું? ભાગી જઈશ. આ F4 ફાઇટ છે.